નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે उपेंद्र હરિദാસ રાઠવાની પ્રદેશ અધ્યક્ષ આર પટેલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો મંત્રી સાથેના એક કાર્યક્રમમાં નસાની હાલતમાં હોવાનો વિડિયો વાયરલ થયો તો અને તેના લઈ ભાજપ સામે આંગળીઓ ચીંતાતા પ્રદેશ અધ્યક્ષ આર પટેલના આદેશ અનુસાર રશ્મિકાંત વસાવાનું રાજીનામું માગી લેવાતા સંગઠનનું મહત્વનું સેનાપતિ તરીકે ગણાતું પદ ખાલી હતું જેના ઉપર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરસન ગામના ઉપેન્દ્ર રાઠવાની નિયુક્તિ કરાતા ઉપેન્દ્ર રાઠવાએ પ્રદેશ મોડીઓનો આભાર વ્યક્ત કર્યો છે એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ઉપેન્દ્ર રાઠવા છોટાઉદેપુર ખાતેની પોલિટેકનિકમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા સાથે પાવીજેતપુરના કરાલી ખાતે એકલવ્ય સ્કૂલ ઓફ કોલેજીસના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે અને શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ છે ભાજપ સંગઠનમાં તેઓ માત્ર એક કાર્યકર હતા ત્યારે એક સામાન્ય કાર્યકરને જિલ્લાના પ્રમુખની જવાબદારી સુપ્રત કરાતા ઉપેન્દ્ર રાઠવા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે તો એક નિખાલસ નિર્વ્યસની નિર્વિવાદ અને શિક્ષિત વ્યક્તિની ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાતા જિલ્લાના કાર્યકરોમાં પણ ખુશી જોવા મળી છે કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ વરસાવવામાં આવી રહી છે દરેક કાર્યકરને સાથે રાખી જિલ્લાની ત્રણેય વિધાનસભામાં ભાજપનું કમળ ખીલવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે તેમણે છોટાઉદેપુર ખાતેના જિલ્લા કાર્યાલય ઉપર વિધિવત પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લા ભાજપ અધ્યક્ષની જે પદ હતું ખાલી હતું છેલ્લે જે અધ્યક્ષ હતા તેમનો એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખાલી પડેલા પદ ઉપર ઉપેન્દ્રભાઈ હરિદાસભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે આપણી સાથે ઉપેન્દ્રભાઈ છે તેમની સાથે વાત કરીશું ખૂબ ખૂબ અભિનંદન તીર્થ સમાચાર તરફથી છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ તરીકે આપની નિમણૂક કરવામાં આવી છે ખૂબ જ મોટી જવાબદારી કહી શકાય કારણ કે સામે ઇલેક્શન છે અને તેવામાં તમને આ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે અત્યાર સુધી આપની પાસે આમ તો સંગઠનનો કોઈ હોદ્દો ન હતો પરંતુ એક નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી સોંપી છે શું કહેશો હું કોલેજકાળથી મારા અભ્યાસ સમયથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલો હતો રાષ્ટ્રવાદી વિચારો સાથે સંકળાવાથી ઓગણીસો એકાણુંથી વિદ્યાર્થી પરિષદમાં કામ કરતાં કરતાં ઓગણીસો પંચાણું ત્યાર પછી પણ રાષ્ટ્રવાદી વિચારો અને ભગીની સંસ્થાઓ સાથે કામ કરતાં કરતાં મારા પરિવારમાંથી મારા પત્ની જિલ્લા ભાજપમાં છેલ્લી ત્રણ ટર્મથી હોદ્દેદાર છે અને એ બધું ધ્યાનમાં લઈને નાના કાર્યકર્તા તરીકે પાર્ટીએ મારી જે કદર કરી છે એને હું અભિનંદન પાર્ટીને આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે આ તબક્કે એક નાનામાં નાના કાર્યકરને આટલી મોટી જવાબદારી આપી જિલ્લાની મુખ્ય જવાબદારી એક નાના કાર્યકરને આપી એ ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે જે છેલ્લી હરોળમાં બે બેસેલો કાર્યકર્તા છે એને પણ મોટો બનાવવાનું કોઈ કામ કરતું હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કામ કરશે એટલે ભારતીય જનતા પાર્ટીનો જાહેર આભાર આવ્યા તબક્કે વ્યક્ત કર્યો અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જવાન મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું બિલકુલ ઉપેન્દ્રભાઈ પ્રદેશ અધ્યક્ષ સહિત જે તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આપને જણાવી દઉં કે ઉપેન્દ્રભાઈ એક ભલે સામાન્ય કાર્યકર્તા છે પરંતુ એક શિક્ષિત યુવા શિક્ષિત છે અને સાથે તાજેતરમાં જ થોડા સમય પહેલાં તેમણે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે સ્કૂલ ઓફ કોલેજીસ જે નામની એક સંસ્થા છે શૈક્ષણિક સંસ્થા શરૂ કરી છે તેના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને સાથે ગોધરાની જે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી છે તેના તેઓ સિન્ડિકેટ સભ્ય પણ છે ઉપેન્દ્રભાઈ છોટાઉદેપુર જિલ્લાની અંદર એક યુવા અને શિક્ષિત વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે આગળની તમારી રણનીતિ શું રહેશે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ બેઠકો છે ત્રણ બેઠકો ઉપર કામ કરવાની પદ્ધતિ શું રહેશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીનું પેજ પ્રમુખનું માળખું છેક બૂથ લેવલ અને પેજ સમિતિ સુધી વિસ્તરેલું છે એટલે મારે તો એ બધાનું સંકલન કરીને ભારતીય જનતા પાર્ટી સામે જે કોંગ્રેસના પડકારો છે છોટાદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટી કે અન્ય એ બધાને પરાજિત કરીને એકમાત્ર છોટાદેપુરના જિલ્લાના તનેતંત કમળ પ્રદેશ ભાજપને ચરણોમાં ધરવાની એક ખ્વાહિશ સાથે મારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને સાથે લઈને ચાલીને એ લક્ષ્યાંકને પૂરો કરવાનો છે અને એમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સહારે સફળ થશે એવી આ તબક્કે આશા વ્યક્ત કરું છું બિલકુલ ઉપેન્દ્રભાઈનું કહેવું છે કે નાનામાં નાના કાર્યકરને સાથે રાખીને બૂથ લેવલ સુધી અને પેજ પ્રમુખ અને પેજ કમિટીને સાથે રાખીને તેઓ આગામી સમયની અંદર કામ કરશે અને છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ જે વિધાનસભાની બેઠકો છે તેમાં તેઓ કમળને પૂરો પૂરોપૂરો પ્રયાસ કરશે અને ખીલાવશે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં છોટાઉદેપુરની ત્રણેય બેઠકો તેઓ ધરશે તેવું તેમનું માનવું છે તેમનો દ્રઢ નિશ્ચય છે આજે જ્યારે તેમની નિમણૂક થઈ છે અને તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓમાં ખુશીનો માહોલ છે ગઈકાલથી જ્યારે જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ફોન ઉપર વ્યસ્ત રહ્યા છે કારણ કે તેમની ઉપર જે શુભેચ્છાઓ આવી રહી છે એક પછી એક જે કાર્યકર્તાઓ છે તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને જે જિલ્લાના હોદેદારો છે નાના નાના નાનામાં નાના જે કાર્યકર્તાઓ છે તેમણે આજે વહેલી સવારથી મેં જાણ્યું તે પ્રમાણે રાત્રે તેઓ ત્રણ વાગે સૂતા હતા અને આજે વહેલી સવારથી ઉઠ્યા છે અને જ્યારથી આ જાહેરાત થઈ છે ત્યારથી તેમને ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો